નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિમર સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છીએ અત્યારે ક્ષતિના પ્રકાર, અને પહેલાના જે લેક્ચર છે તેમાં આપણે જોયું હતું બિંદુ ક્ષતિના પ્રકાર આપણે જોતા હતા. બિંદુ ક્ષતિ એટલે રેખા ક્ષતિ, બિંદુ ક્ષતિના બીજા આપણે પ્રકાર જોતા હતા. તો બિંદુ ક્ષતિમાં આપણે જોયું હતું કે તત્વયોગ્ય ક્ષતિ, તત્વયોગ્ય ક્ષતિમાં આપણે આયન માટે પણ પહેલો પ્રકાર છે કે ધાતુ વધારો ક્ષતિ, એટલે કે ક્ષતિ ઉદ્ભવ્યા બાદ સ્ફટિકમાં જે ધાતુનું પ્રમાણ હતું એના કરતા ક્ષતિ ઉદ્ભવ્યા બાદ ધાતુના પ્રમાણ શું થતો હશે, વધારો થતો હશે, બરાબર, કે ધાતુનું અમાઉન્ટ વધી જતું હશે. તો પ્રથમ આપણે જોવાનું છે કે ધાતુ વધારો ક્ષતિ પણ કોના લીધે, તો કે એનાયન અવકાશના લીધે થતી ધાતુ વધારો ક્ષતિ, જે એનાયન અવકાશ ઉત્પન્ન થાય છે અહીંયા તેના લીધે થતી ધાતુ વધારો ક્ષતિ. હવે એનાયન અવકાશ કઈ રીતે ઉત્પન્ન થાય છે, કોના દ્વારા થાય છે, અને એના લીધે ધાતુ કેમ વધે છે, આ આપણે આમાં જોવાનું છે. તો જો મિત્રો કે પેલા તો આ ક્ષતિ કોણ દર્શાવે, તો કે NaCl અને KCl જેવા આલ્કલી હેલેન આ પ્રકારની ક્ષતિ દર્શાવે છે. તો કે ધાતુ વધારો ક્ષતિ કે એનાયન અવકાશના લીધે છે કોણ દર્શાવી શકે, તો કોણ દર્શાવે છે, તો કે NaCl અને KCl પ્રકારના જે આલ્કલી હેલેન છે તે આ પ્રકારની ક્ષતિ દર્શાવે છે. તો આના માટેની પ્રોસેસ શું હશે મિત્રો, કે NaCl માં આપણે NaCl નું ઉદાહરણ લઈએ, કે ધારો કે NaCl ના સ્ફટિકને સોડિયમ બાષ્પની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે તો એ જે સોડિયમના પરમાણુ છે એ સ્ફટિકની સપાટી ઉપર આવી જશે, બરોબર મિત્રો. આપણે જે સ્ફટિક આપેલો છે આપણે NaCl નો, બરોબર, એનો પ્લસ અને માઇનસ હશે, આયન સ્વરૂપમાં હશે, પરંતુ આ જે આપણો સ્ફટિક છે એને તમે સોડિયમ અને જે બાષ્પ છે એના વાતાવરણમાં તમે ગરમ કરશો એટલે એની જે સોડિયમ જે બાષ્પ છે એનો સોડિયમ છે એ સોડિયમ ક્યાં આવશે, એના સ્ફટિકની સપાટી ઉપર આવી જશે. હવે મિત્રો આપણને ખબર છે કે જે સોડિયમ છે સપાટી ઉપર આવી ગઈ તો જે સ્ફટિકની અંદર છે એમાં તો ધન અને બંને છે Na+ છે Cl- છે, તો ધન અને ઋણ બંને વસ્તુ આવી રહી છે, બરાબર. તો જે Cl- આયન છે, બરાબર, સ્ફટિકની અંદર જો Cl- આયન છે એ Cl- આયન થી સપાટી પર પ્રસરણ પામી એના પરમાણુ સાથે જોડાઈને NaCl બનાવે છે. આપણે જોયું કે Na ક્યાં આવી ગયો, તો સોડિયમ બાષ્પની હાજરીમાં ગરમ કર્યું એટલે બરાબર વાતાવરણમાં તો NaCl સપાટી ઉપર આવી ગયું, તો તે સ્ફટિકની અંદરનું Cl- છે ને એ Na તરફ આકર્ષાશે, તો એ Cl- પોતાનું સ્થાન છોડે એટલે ક્યાં જશે, તો જે સપાટી ઉપર Na આવેલો છે તેની સાથે જોડાઈને શું બનાવશે, NaCl. તો મિત્રો Cl અંદરથી સ્ફટિક છે એમાં સ્ફટિકમાંથી Cl- ક્યાં ગયો, તો કે સપાટી ઉપર છે, સરફેસ ઉપર Na જોડાયેલો છે, Na આવેલો છે ત્યાં જઈને NaCl બનાવશે. તો સ્ફટિકની અંદર Cl- ની જગ્યાએ શું પડશે, અવકાશ પડશે, બરાબર. તો અહીંયા જો અવકાશીય ક્ષતિનો કોન્સેપ્ટ આવશે કે Cl- પાથ જો Na સાથે જોડાઈ ગયો તો Cl- પોતાની જગ્યાએ પોતાની જગ્યા છોડશે ને, બરાબર, અને NaCl સાથે જોડાયેલો તમને ખબર છે મિત્રો કે NaCl બને ત્યારે Na શું કરશે, તો કે પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને Na+ માં કન્વર્ટ થશે, કારણ કે આ તો Cl- તો ઓલરેડી છે જ, બરાબર, કે Cl- તો છે જ, તો Cl- એ Na સાથે જોડાય ત્યારે આપણે NaCl નું ખબર છે કે Na થી એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શેમાં કન્વર્ટ થાય Na+ માં, Cl- એટલે બંને જોડાય શું બનાવે, NaCl. તો આ જે Na એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને મિત્રો એ ઇલેક્ટ્રોન ક્યાં જશે, તો કે જે Cl- ની ખાલી જગ્યા પડી હતી ને એની જગ્યાએ એ ઇલેક્ટ્રોન જતો રહેશે અને એ ઇલેક્ટ્રોન ત્યાં ગોઠવાઈ જશે. આ જે ઇલેક્ટ્રોન ત્યાં ગોઠવાય છે ને એને મિત્રો F કેન્દ્રો કહે છે, બરાબર. આપણે જોઈએ અહીંયા NaCl બનતા Na માંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન પ્રસરણ પામી NaN એટલે કે Cl- ના સ્થાન પર પહોંચી જાય છે, જેને લીધે સ્ફટિકમાં સોડિયમ એટલે કે Na ધાતુનો વધારો થાય છે, બરાબર. Cl- ની જે કોણ આવી ગયું, ઇલેક્ટ્રોન એનો આવી ગયો Na ગુમાવેલ ઇલેક્ટ્રોન, પણ સ્ફટિકમાં જુઓ મિત્રો કે NaCl વધ્યું એટલે કે Na ની સંખ્યા વધી ને, તો ધાતુમાં શું થયો મિત્રો, વધારો થયો, બરાબર, કે જે ધાતુ પહેલા હતી એના બદલે જ્યારે ક્ષતિનો ઉદ્ભવ થયો, ક્ષતિ ઉદ્ભવી
ત્યારે ધાતુમાં શું થયો વધારો થયો તો અયુગ્મિક ઇલેક્ટ્રોન વડે રોકાયેલા એનાયન ના સ્થાનને એફ કેન્દ્રો કહે છે આપણે કીધું કે એને પ્લસ જે ઇલેક્ટ્રોન એને પ્લસ થયું ત્યારે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે Cn માઇનસ જે ખાલી સ્થાન પડ્યું તે જગ્યાએ ગોઠવાઈ જશે અને એને શું કહેવાશે એફ કેન્દ્રો મિત્રો આ ખાસ યાદ રાખજો કે એફ કેન્દ્રો છે જે ઇલેક્ટ્રોન છે એના લીધે એનો રંગ હોય છે બરાબર સ્ફટિકનો રંગ હોય છે તો એને Cn નો રંગ પીળો દર્શાવે છે બરાબર તો કોના લીધે હોય એના જે એફ કેન્દ્ર જે છે જે ઇલેક્ટ્રોન છે એના લીધે એનો રંગ હોય છે આગળ આપણે જોશું કે જ્યારે NaCl ના સ્ફટિક પર દ્રશ્યમાન પ્રકાશ પડે છે ત્યારે તે ઊર્જાનું શોષણ કરી ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરે છે જેના પરિણામે પીળો રંગ દેખાય છે NaCl માં આપણે જોયું કે જે ઇલેક્ટ્રોન છે બરાબર Cl ના સ્થાન પર જે ઇલેક્ટ્રોન છે તો આ શું કરશે કે જ્યારે તમે એના પર દ્રશ્યમાન પ્રકાશ પડશે NaCl ઉપર એટલે પોતાનું ઇલેક્ટ્રોન શું કરશે ઉત્તેજિત કરશે આ ઇલેક્ટ્રોન ને ઉત્તેજિત કરશે એના લીધે તે પીળા રંગનો દેખાશે તેનો રંગ છે કોના લીધે તો કે જે એફ કેન્દ્ર એટલે કે જે ઇલેક્ટ્રોન છે એના લીધે એનો રંગ કેવો છે પીળા રંગનો દેખાશે બરાબર આપણે આગળ અહીંયા બીજા પણ ઉદાહરણ જોશું કે LaCl અને KCl ના ઉદાહરણ જોશું પછી આપણે આકૃતિ દ્વારા આકૃતિને સમજશું તો NaCl ના સ્ફટિક પર કરો મિત્રો ઓફ કોર્સ છે કે ધાતુનો વધારો છે તમારો ધાતુ કોણ છે લિથિયમ તો NaCl નો જે સ્ફટિક છે એમાં લિથિયમ નો વધારો થાય તો એના લીધે તે આછો ગુલાબી રંગ ધરાવે છે તો આછો ગુલાબી રંગ દેખાશે અને KCl ના સ્ફટિક માં પોટેશિયમ નો વધારો થાય તો તે કેવો દેખાશે જાંબલી રંગ નો દેખાશે તો કલર મિત્રો યાદ રાખજો ને કોના લીધે તો કે જે એફ કેન્દ્ર છે એના લીધે તે પોતાનો રંગ દર્શાવે છે હવે સમજીએ આપણે કે ધાતુ વધારો સ્ફટિક થાય છે કઈ રીતે બરાબર આપણે થિયરી તો જોઈ લીધી પણ આપણે જોઈએ આમાં કઈ રીતે થાય છે તો આ એક મિત્રો સ્ફટિક છે બરાબર NaCl નો સોડિયમ બાષ્પના વાતાવરણમાં ગરમ કરતા તો આખા આખો સ્ફટિક છે આને તમે સોડિયમ બાષ્પના વાતાવરણમાં ગરમ કરો એટલે ઓફકોર્સ છે કે સોડિયમ જે છે એ ક્યાં આવી જશે તો કે આ સ્ફટિકની સરફેસ એટલે કે સપાટી ઉપર કોણ ગોઠવાઈ જશે સોડિયમ ગોઠવાઈ જશે મિત્રો તો હવે જુઓ મિત્રો અહીંયા સોડિયમ છે અને અહીંયા કેવો છે આ Cl માઇનસ છે અહીંયાથી કોઈ પણ બરાબર તમે કોઈ પણ એમ લઈ શકો કે આ જે Cl માઇનસ છે કે આ માઇનસ છે કે આ કોઈ પણ એક માઇનસ આનું શું કરશે તો કે અહીંયાથી જે Cl માઇનસ છે ને એ ક્યાં જતો રહેશે Na સાથે બરાબર અહીંયાથી Cl માઇનસ છે એ ક્યાં જતો રહેશે Na સાથે અને શું બનાવશે અહીંયા NaCl તો NaCl બનાવવા માટે ખબર છે મિત્રો કે NaCl બને તો Na શું થાય પ્લસ માં કન્વર્ટ થાય પણ એ શું કરે કે એક ઇલેક્ટ્રોન ગુમાવશે બરાબર એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું થશે કે Na પ્લસ અને Cl માઇનસ એની સાથે જોડાઈ જશે આ શું બનશે એને Cl તો આ એક ઇલેક્ટ્રોન એને જો ગુમાવ્યો એને નો એ ક્યાં જશે તો કે અહીંયાથી જે Cl માઇનસ અહીંયા ગયો તો એટલે અહીંયા શું પડશે ખાલી જગ્યા પડશે અવકાશ પણ છે કે Cl જે અહીંયા Cl માઇનસ તો એ ક્યાં જતો હતો કે એને ની પાસે જતો હતો ત્યાં તો એને Cl બનાવી નાખ્યું તો ધાતુ વધારો તો થઈ ગયો પરંતુ અહીંયા જ્યારે NaCl બને ત્યારે એક જે ઇલેક્ટ્રોન વધે છે બરાબર એક જે ઇલેક્ટ્રોન એને ગુમાવે છે એ ઇલેક્ટ્રોન ક્યાં જશે મિત્રો તો કે એ ઇલેક્ટ્રોન જે Cl માઇનસ નું ખાલી સ્થાન છે ને ત્યાં ઇલેક્ટ્રોન જતો રહેશે બરાબર Cl માઇનસ માં જે ખાલી સ્થાન પડશે ત્યાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે ને આ જે વસ્તુ છે ને મિત્રો આ જે કેન્દ્ર છે ને શું કહેવાય મિત્રો F કેન્દ્ર આપણે જે આગળ વાત કરી ને કે અયુગ્મિત ઇલેક્ટ્રોન વડે રોકાયેલા આયનીય સ્થાનોને શું કહેવાય એનાયન સ્થાનને શું કહેવાય F કેન્દ્ર બરાબર તો આ જે એનાયન સ્થાન હતું કોના વડે રોકાયું તો કે ઇલેક્ટ્રોન વડે તો જ્યારે ઇલેક્ટ્રોન વડે એનાયન સ્થાનનો જે રોકાય છે ત્યારે એ સ્થાનને શું કહેવાય F કેન્દ્ર બરાબર અને F કેન્દ્રના લીધે શું હોય મિત્રો તો કે સ્ફટિક છે એ રંગ પણ દર્શાવે છે તો આપણે અહીંયા જોયું કે F કેન્દ્ર કેવી રીતે F કેન્દ્ર તમે કોને કહી શકો અને ધાતુ વધારો ક્ષતિ કઈ રીતે ઉત્પન્ન થાય છે બરાબર તો આખો વિડિયો તમે જોઈ અને બંને સાઈડના જે બોર્ડ છે તેનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને ત્યારબાદ આની નોટ્સ બનાવી લેજો